લોકડાઉન દરમિયાન ગુજરાતના જે વિદ્યાર્થીઓ પ્રવાસીઓ તીર્થયાત્રીઓ વ્યાવસાયિકો એ લોકો અલગ અલગ જગ્યાએ ફસાઈ ગયા હતા એવા લોકોને ગુજરાત રાજ્યમાં પરત લાવવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ત્યાંના શ્રીઓ સાથે તંત્ર સાથે જરૂરી સંકલન સાધીને અત્યાર સુધીમાં લગભગ બે હજાર સાતસો વીસ વ્યક્તિઓને પાછા લાવવામાં આવેલ છે પારસ્પરિક સંકલનના માધ્યમથી રાજસ્થાનમાં નવસો એકાણું ઉત્તરાખંડમાંથી સાતસો તેતાલીસ ઉત્તર પ્રદેશમાંથી ચારસો ચોસઠ મધ્યપ્રદેશમાંથી બસો ત્રશી છત્તીસગઢમાંથી પંચાણું અને મહારાષ્ટ્રમાંથી એક્યાસી ગુજરાતી ભાઈઓ બહેનોને ગુજરાતમાં પરત લાવવામાં સફળતા મળી છે મુખ્યમંત્રી શ્રીએ ત્યાંની સરકાર અને તંત્ર સાથે પરામર્શ કરીને આ કાર્યવાહી અત્યાર સુધીમાં પૂર્ણ કરી છે ગઈકાલે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એમાં ગુજરાતના જે વિદ્યાર્થીઓ પ્રવાસીઓ તીર્થયાત્રીઓ વ્યાવસાયિકો અને અન્ય લોકો ગુજરાત બહાર ફસાયેલા હોય એવા લોકોને પરત લાવવા માટે અને અન્ય રાજ્યના જે શ્રમિકો અથવા વ્યાપારીઓ અથવા છાત્રો ગુજરાતમાં ફસાઇ ગયા છે એને જે તે રાજ્યમાં પરત મોકલવા માટે વિગતવાર મંત્રાલય તરફથી માર્ગ ગાઈડલાઈન આપવામાં આવી છે જે ગાઈડલાઈન ગૃહ મંત્રાલય દ્વારા ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે એનું સંપૂર્ણપણે પાલન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે એ પ્રક્રિયામાં ગઈકાલે જ અલગ અલગ રાજ્યો સાથે સંકલન સાધવા માટે ગુજરાતના આઠ સિનિયર આઈએએસ અને આઠ સિનિયર આઈપીએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં ઓડિશા રાજ્ય સાથે સંકલન કરવા માટે શ્રી એમ થેનારસન આઈએએસ અને શ્રીમતી નિર્જા ગોત્રુ આઈપીએસની નિમણૂક કરવામાં આવી છે બિહાર અને ઝારખંડ રાજ્ય માટે શ્રી અનુપમ આનંદ આઈએએસ અને શ્રી કે ઓઝા આઈપીએસની નિમણૂક કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્ય સાથે સંકલન કરવા માટે શ્રી લોચન સેહરા આઈએએસ અને શ્રી વિનોદમલ આઈપીએસની નિમણૂક કરવામાં આવી છે દિલ્હી પંજાબ હિમાચલ પ્રદેશ હરિયાણા જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એ રાજ્યો અને યુનિયન ટેરેટરી સાથે સંકલનમાં રહીને આ કામ કરવા માટેની જવાબદારી શ્રી રૂપવંતસિંહ આઈએ આઈએએસ અને શ્રી અનિલ પ્રથમ આઈપીએસને જવાબદારી સોંપવામાં આવી છે મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢ ત્રણ રાજ્યો માટે શ્રી રાજેશ માંજુ આઈએએસ અને શ્રીમતી અર્ચના શિવરે ને જવાબદારી સોંપવામાં આવી છે પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વી રાજ્યો માટે શ્રી હર્ષદ પટેલ આઈએએસ અને શ્રી બબાંગ જમીલ ને જવાબદારી સોંપવામાં આવી છે કર્ણાટકા તેલંગાના આંધ્રપ્રદેશ તમિલનાડુ અને કેરળા દક્ષિણ ભારતીય રાજ્યો માટે શ્રીમતી પી ભારતી આઈએએસ અને શ્રી વી ચંદ્રશેખર આઈપીએસને જવાબદારી સોંપવામાં આવી છે મહારાષ્ટ્ર રાજ્ય સાથે સંકલન કરવા માટે શ્રી રાકેશ શંકર આઈએએસ અને શ્રી હસમુખ પટેલ આઈપીએસને જવાબદારી સોંપવામાં આવી છે એમ કુલ આઠ આઈએએસ અને અને આઈપીએસને આ જવાબદારી સોંપવામાં આવેલ છે એ જે તે રાજ્યના વહીવટીતંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતના જે લોકો વિદ્યાર્થીઓ પ્રવાસીઓ તીર્થયાત્રીઓ વ્યાપારીઓ કે અન્ય લોકો જે તે રાજ્યમાં હજુ પણ જો ફસાયેલા હોય તો એને ગુજરાત લાવવા માટેની વ્યવસ્થા અને ગુજરાતમાં જે શ્રમિકો હોય અથવા વેપારીઓ હોય એને ઓડિશા કે બંગાળ કે ઉત્તર પ્રદેશ કે મહારાષ્ટ્ર કે બીજા રાજ્યોમાં મોકલવા માટેની વ્યવસ્થા ત્યાંના જે તે રાજ્યના તંત્રના સાથે સંકલન કરીને કરવામાં આવશે અહીંયા અમુક સ્પષ્ટતાઓ હું કરવા માંગુ છું આ જે સમગ્ર પ્રક્રિયા છે એ તબક્કાવાર હાથ ધરવામાં આવશે એક અનુમાન પ્રમાણે આવતા દસ થી પંદર દિવસમાં આ કામગીરી પૂર્ણ થવાનો અંદાજ છે એટલે કોઈએ પણ અધીર થઈને તરત જ કલેક્ટર કચેરી કે મામલતદાર કચેરીએ જવાની જરૂર નથી આજે સાંજ સુધીમાં એક વેબ પોર્ટલ ઓનલાઈન અરજી માટે તૈયાર કરી દેવામાં આવશે અને જે તે જિલ્લામાં જે લોકો ગુજરાતમાં અત્યારે રહે છે એમને જે તે કલેક્ટરના વેબ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે એવી પણ શરત રાખવામાં આવી છે કે જે લોકોને કોઈ પણ જાતના લક્ષણો હોય શરદી હોય તાવ હોય ઉધરસ હોય અથવા બીજી કોઈ કોમ્પ્લિકેશન અત્યારે હોય તેને પરવાનગી હાલ આપ આપવામાં આવશે નહીં સંપૂર્ણપણે સ્વસ્થ હોય એવા લોકો જ અત્યારે એમાં જઈ શકશે સાથોસાથ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે તે ગ્રુપ દ્વારા કરવામાં આવશે ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા વ્યક્તિ અથવા ગ્રુપ જો ટ્રાવેલ કરતો હોય સપોઝ કોઈ વડોદરામાં એક ગ્રુપ છે એને મહારાષ્ટ્ર જવું છે તો એના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે તે ગ્રુપ દ્વારા કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કરતી વખતે એ કયા વાહનમાં જવા માંગે છે એની બધી વિગત પણ એમાં ભરવાની રહેશે એટલે ડિટેલ વિગતવાર સૂચનાઓ આજે સાંજ સુધીમાં જેમાં ઓનલાઈન પોર્ટલની વ્યવસ્થા અરજી કેવી રીતે કરવાની રહેશે એની વ્યવસ્થા જે તે જિલ્લામાં અરજી કરવાની રહેશે અને કોઈ પણ લક્ષણો ધરાવતા ન હોય બીમારીના એવા લોકોને જ અત્યારે જવા દેવાની છૂટ આપવામાં આવી છે વધુમાં ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા વ્યક્તિએ જાતે અથવા ગ્રુપમાં જતા હોય તો સંબંધિત ગ્રુપે કરવાની રહેશે અત્યારે જે નોડલ આઈએસ અને આઈપીએસ ઓફિસર્સ ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા છે એ લોકોએ જે તે રાજ્યના એમના કાઉન્ટર પાર્ટ સાથે એમના સમકક્ષ અધિકારીઓ સાથે પરામર્શ કરીને ગુજરાતમાંથી બીજા સ્ટેટમાં જાય બીજામાંથી ત્રીજા સ્ટેટમાં જાય તો કોઈ પણ જાતની અગવડ ન પડે પરમિશન મેળવવામાં એની બાબતમાં બધી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરશે એ જ રીતે ગુજરાતના અગાઉ મેં જણાવ્યું એમ બે હજાર સાતસો વીસ વ્યક્તિઓ ઓલરેડી ગુજરાતમાં આવી આવી ગયા છે છતાં પણ જે લોકો અત્યારે રોકાયેલા છે એ સ્ટેટ કંટ્રોલ રૂમ વન ઉપર હજુ પણ પોતાની ફરિયાદ નોંધાવી શકે અને એમની પાછા લાવવા માટેની જે કંઈ પણ વ્યવસ્થા શક્ય હશે એ નિયમોને આધીન કરવામાં આવશે બીજું માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 20મી એપ્રિલ થી 10મી જૂન સુધીમાં સુજલામ સુફલામ જલ અભિયાનનો ત્રીજો તબક્કો હાથ ધરવામાં આવશે સુજલામ સુફલામ જલ અભિયાનના માધ્યમથી ગામડામાં શહેરોમાં આવતા તળાવો ચેકડેમ નદીઓ એને ઊંડા કરવાની કામગીરી મશીન દ્વારા અથવા શ્રમિકો દ્વારા હાથ ધરવામાં આવે છે આવી યોજના સરકારના અને જનભાગીદારીના મદદથી થાય છે જેમાં સરકારશ્રીનો ફાળો સાહીઠ ટકા જેટલો હોય છે મને આપને જણાવતા આનંદ થાય છે કે એક જ અઠવાડિયામાં લગભગ અઠ્યાસી કામો પૂરા પણ થયા છે અને અત્યારે એ રોજગારી છે ચાર લાખ ઓગણ સિત્તેર હજાર ઘન મીટર જળ સંચય થઈ શકે તેટલું કામ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવેલ છે સુજલામ સુફલામ જલ અભિયાન એનું જે માસ્ટર પ્લાન વર્ષ બે હજાર વીસનું તૈયાર થયું છે એમાં ચારસો ચૌદ કરોડના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે અને એમાં ચૌદ હજાર છસો ચોરાણું કામોનો સમાવેશ થાય છે તેત્રીસ જિલ્લામાં હાલ આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને છેતાલીસ હજાર સાતસો એકત્રીસ શ્રમજીવીઓ દ્વારા એના ઉપર કામ થઈ રહ્યું છે ઘણી બધી મશીનરી પણ એ કામ અત્યારે કરી રહી છે ગ્રામ્ય કક્ષાએ અને ચાર લાખ ઓગણ હજાર ઘન મીટર જળસિંચની વ્યવસ્થા આ અભિયાનના માધ્યમથી અત્યાર સુધીમાં માત્ર એક જ અઠવાડિયામાં કરવામાં આવેલ છે એ જ રીતે મનરેગા હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં વધુમાં વધુ શ્રમિકો રોજગાર મેળવી શકે એના માટે મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટની બેઠકમાં અને એ પહેલાં પણ કલેક્ટર શ્રીઓને તાકીદ કરી હતી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દરેક જિલ્લામાં વધુમાં વધુ કામો મનરેગા હેઠળ શરૂ થાય અને શ્રમિકોને રોજીરોટી મળે એ બાબતની બધી કાર્યવાહી કરવામાં આવેલ છે આજની તારીખે મનરેગાના કામ ઉપર અલગ અલગ જિલ્લાઓમાં કુલ મળીને એક લાખ અગિયાર હજાર જેટલા શ્રમિકો કામ કરી રહ્યા છે જે પૈકી દાહોદ જિલ્લામાં સોળ હજાર છસો ને ત્રેવીસ શ્રમિકો છોટા ઉદયપુર જિલ્લામાં આઠ હજાર ચારસો પાંત્રીસ શ્રમિકો બનાસકાંઠા જિલ્લામાં છ હજાર સાતસો છ્યાસી શ્રમિકો ભાવનગર જિલ્લામાં છ હજાર ત્રણસો એંશી શ્રમિકો પંચમહાલ જિલ્લામાં નવ હજાર ત્રણસો નવ શ્રમિકો સાબરકાંઠા જિલ્લામાં છ હજાર બસો એકવીસ શ્રમિકો અને તાપી જિલ્લામાં પાંચ હજાર છ અડતાલીસ અને અન્ય જિલ્લામાં બી શ્રમિકો કામ કરે છે એમ કુલ એક લાખ અગિયાર હજાર જેટલા શ્રમિકો આજે મનરેગાના કામ ઉપર આવી રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્કના ઉપયોગ કરીને એ ગરીબ લોકો મજદૂરો એ પોતાની રોજીરોટી મનરેગાના કામોના માધ્યમથી મેળવી રહ્યા છે જે શહેરી વિસ્તારોમાં પ્રાઇવેટ કન્સ્ટ્રકશન પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એમાં આજની તારીખે બસો તેતાલીસ જેટલા પ્રોજેક્ટ શરૂ થઈ ગયા છે અને આ ખાનગી બાંધકામના જે પ્રોજેક્ટ શહેરી વિસ્તારમાં ચાલે છે એમાં એ ખાસ કરીને રાજકોટ સુરત વડોદરા અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓમાં જ્યાં શ્રમિકોને ત્યાંને ત્યાં જ રહેવાની વ્યવસ્થા છે લોકઇનની વ્યવસ્થા છે એવા વિસ્તારોમાં પણ બસો જેટલા પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે જેના ઉપર બાવીસ હજાર જેટલા બાંધકામ મજૂરો અને અન્ય શ્રમિકો પોતાની રોજીરોટી મેળવી રહ્યા છે એ જ રીતે કાર્પોરેશન વિસ્તારમાં કાર્પોરેશન દ્વારા અલગ અલગ સરકારી વિભાગ દ્વારા છસો જેટલા કામ અત્યારે શરૂ છે જેના ઉપર લગભગ પચીસ હજાર શ્રમિકો રોજીરોટી મેળવી રહ્યા છે આમ શહેરી વિસ્તારમાં જે પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ચાલે છે અને જે ગવર્મેન્ટ અને કોર્પોરેશનની જે એક્ટિવિટી ચાલે છે એના ઉપર લગભગ સુડતાલીસ હજાર શ્રમિકો પોતાનું રોજીરોટી મેળવી રહ્યા છે અને આ પ્રોજેક્ટ પણ સારી રીતે આગળ વધી રહ્યા છે ધન્યવાદ